ગીર જંગલની અંદર રહેતા માલધારીઓ કેવી રીતે જીવન જીવે છે તે જીવનનું વર્ણન કરનારું એક સુંદર રજૂ થવા જઈ રહ્યું છે. જંગલનો રાજા સિંહ સાથે આ ગીર જંગલની અંદર વસે છે. અનેક પશુ પક્ષીઓ અને અનેક જાતના જંગલી પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓની સાથે અને તેમની વચ્ચે રહે છે એને જોવા મળે છે. માલધારીઓ કે જે પોતાના નેહડામાં રહે છે, પોતાના માલઢોર સાથે ગાડી ગીરની અંદર નેહડામાં પોતાના માલઢોર સાથે અને જંગલી જાનવરો તેમજ જંગલના રાજા સિંહ સાથે અને અન્ય પશુ પક્ષીઓ સાથે કઈ રીતે રહે છે તેનું વર્ણન કરતું એક સુંદર મજાનું ગીત 26 જાન્યુઆરીના રોજ રજૂ થવા જવાનું છે, જેનું ટાઇટલ છે ગીર ગેરુડી ગાડી આહી રડે વાત માંડી. આ ટાઇટલ સાથે એક સુંદર મજાનું ગીત રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ચાલો આપણે સૌ કોઈ પણ જોઈએ કે કેવું હશે આ સુંદર ગીરનું ગીત. લોકગાયક આહિરની કલમે આલેખાયેલ ગીત લોકજીવન અને નેહડામાં રહેતા માલધારીઓ અને પ્રાણીઓ પ્રત્યે તેમની પ્રીત અને લાગણીઓથી મઢેલું છે. કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક પ્રસાધન આ નેહડાઓમાં નથી તથા જંગલની વચ્ચોવચ ખૂંખાર પ્રાણીઓ વચ્ચે માલધારીઓનું અદ્ભુત જીવનનું વર્ણન આ ગીતની અંદર દર્શનીય છે. આ સુંદર મજાનું ગીત ગીરના નેહડામાં રહેતા માલધારીઓનું ગીત એટલા માટે બનાવવામાં આવ્યું છે કે વધુમાં વધુ લોકો અને લોકસમૂહ ગીરને જાણે તે હેતુથી બનાવવામાં આવ્યું છે. કાનભાઈ સુવા, ZSTV ઉપલેટા. નમસ્કાર, હું માલદે આહિર, લોક ગાયક ઉપલેટા. આગામી 26 જાન્યુઆરીએ એક લોક સંસ્કૃતિનું અદ્ભુત ગીત અને ગાણું લોકસાગરમાં ધરવા જઈ રહ્યા છે. આપણી સૌરાષ્ટ્ર ગુજરાતની ગરિમાપૂર્ણ ગીર, એ ગીરનું ગાણું, ગીરની પ્રકૃતિ, ગીરના માલધારી, ગીરના પશુ અને પંખીઓ અને એના પ્રત્યેની એની પ્રીતિ અને ગીરમાં વસવાટ કરતા માલધારીઓની માયાળુતા, એનું એક અલૌકિક અને અદ્ભુત ગીત સંગીત મેળ્યું લોકસમૂહને ધરવા જઈ રહ્યા છે. એનું નામ છે ગીર ઘેલુડી ગાંડી આહિરડે વાત માંડી. અને ગીરના ડુંગર ગાળા અને નદીઓને વરી નાળા, એ પ્રકૃતિની વચ્ચે રહેતા માનવજીવન પશુ પંખીઓ સાથેની એની પ્રીતિ એ ગીતની અંદર દર્શાવવામાં આવી છે. અને આવા સંસ્કૃતિથી ભરેલા ગીતો લોકસમૂહ સુધી જાય અને લોકસમૂહ આપણી ગરિમા, આપણે જેનું ગૌરવ લઈ શકીએ એવી આપણી સંસ્કૃતિને જાણે, માણે અને પીછાણે, એ અમારો હેતુ છે. તો આવતી 26 તારીખે લોકસમૂહમાં ગીર ઘેલુડી ગાંડી આહિરડે વાત માંડી, ગીરની ગૌરાંકિત પ્રકૃતિને અને એની સંસ્કૃતિને લોકસમૂહ સુધી ધરાશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.